नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. દિવસના દમદાર સમાચાર લઈને અમે આવી ગયા છે આપની સમક્ષ અને હું છું આપની સાથે ઝરણા સોની. પુતિન હવે તેના બ્રહ્માસ્ત્રથી દુનિયામાં મચાવી શકે છે તબાહી. આ પુતિનના બ્રહ્માસ્ત્ર એટલે પોસાઇડન મિસાઇલ અને બેલતરક પરમાણુ સબમરીન, જેનાથી પુતિનના ટાર્ગેટ પર છે અમેરિકા અને બ્રિટનના અનેક શહેરો. દાવો કરવામાં આવ્યો છે કે મિસાઇલથી પુતિન દરિયામાં વિનાશકારી સુનામી લાવી શકે છે, જેનાથી બ્રિટનનું અસ્તિત્વ જ ખતમ થઈ શકે છે. હવે એ ના પૂછતા કે આ વિડિયો ક્યાંનો છે. તબાહીનું આ તાંડવ કોણે કોણે કર્યું? આ કોના ઇશારા પર થયું? દરિયામાં આવી સુનાવી લાવવા પાછળ શું છે ઈરાદા? કેમેરામાં કેદ તબાહીનો આ વિડિયો રશિયાના તમામ દુશ્મન દેશોને ડરાવી રહ્યો છે, કેમ કે રશિયાએ એક એવું બ્રહ્માસ્ત્ર તૈયાર કર્યું છે જે શાંત દરિયામાં વિનાશકારી સુનામી ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સમગ્ર વિશ્વમાં જિંદગીનું નામો નિશાન મિટાવી શકે છે. રશિયાએ તૈયાર કરેલા આ હથિયાર વિશે ખુદ અમેરિકાનું પણ કહેવું છે કે રશિયાનું આ નવું હથિયાર દરિયા કિનારે વસેલા અમેરિકાના શહેરોમાં રેડિયો એક્ટિવ સુનામી લાવી શકે છે. તો શું અમેરિકાનું ન્યૂયોર્ક રશિયાના ટાર્ગેટ પર છે? શું સેન ફ્રાન્સિસ્કોમાં રશિયા રેડિયેશન સુનામીથી તબાહી મચાવી શકે છે? શું લોસ એન્જલસ પર રશિયાના નવા હથિયારથી ખતરો તોળાઈ રહ્યો છે? શું રશિયા કેલિફોર્નિયા પર સુપર વેપનથી હુમલો કરી શકે છે? શું રશિયાનું આ હથિયાર બ્રિટનને સમુદ્રમાં ડૂબાવી શકે છે? સમુદ્રમાં તબાહી લાવનાર રશિયાના અંડરવોટર ડ્રોનને લઈ નાટો પોતાના સભ્ય દેશોને સતર્ક કરી રહ્યું છે. દાવો તો ત્યાં સુધી કરવામાં આવ્યો છે કે અમેરિકાની સિક્રેટ એજન્સીએ એ અડ્ડાઓની યાદી તૈયાર કરી છે જે પુતિનના આ નવા હથિયારના નિશાના પર આવી શકે છે. અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં કયા કયા અમેરિકી અડ્ડાઓના નામ છે તેને આગળ બતાવીશું. પહેલા રશિયાના આ નવા સમુદ્રી દાનવ વિશે પણ જાણી લો. રશિયાની ન્યૂઝ એજન્સી ટાસના અહેવાલ પ્રમાણે રશિયાએ પરમાણુ સુનામી લાવવા માટે પોસાઇડ મિસાઇલનો પહેલો સેટ તૈયાર કરી લીધો છે. ટાસ એ આ સમાચારને દુનિયા સામે રજૂ કરીને તમામ દુશ્મનોને ડરાવી દીધા છે. રશિયાએ જ્યારે પોસાઇડ મિસાઇલ બનાવવાની જાહેરાત કરી હતી તે સમયે પણ સમગ્ર વિશ્વમાં ખબર બની હતી. રશિયાના દુશ્મનોના કાન ઊભા થઈ ગયા હતા. રશિયાએ જ્યારે પોસાઇડન મિસાઇલનો ટેસ્ટ પૂર્ણ કર્યા તેની જાણ થતાં જ દુશ્મન દેશોની એજન્સીઓ સુપર એલર્ટ થઈ ગઈ હતી. હવે ટાસ અહેવાલ છપાયો છે કે હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બથી 100 ગણા વધુ શક્તિશાળી પોસાઇડન મિસાઇલની પહેલી બેચ સબમરીનમાં તૈનાત થવા માટે તૈયાર છે. રશિયાના આ દાવા પર વિશ્વાસ કરીએ તો દુનિયાના સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલનો પહેલો સેટ તૈયાર થઈ ચૂક્યો છે અને હવે તેને આ અંડરવોટર ડ્રોનને સબમરીન પર લગાવવામાં આવશે. આ પહેલા પોસાઇડન મિસાઇલ દરિયાની અંદરથી નીકળી કેવી રીતે હાહાકાર મચાવી શકે છે તે પણ જોઈ લો. રશિયાની ન્યૂઝ એજન્સી પ્રમાણે પોસાઇડન પરમાણુ મિસાઇલને બેલગરદ સબમરીન પર તૈનાત કરવા માટે વિકસિત કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે બેલગોરડે ન્યુક્લિયર સબમરીનના ચાલક દળે પણ
મિસાઇલના મોડલ સાથે અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. બેલગરદ સબમરીન અને તેના પર પોસાઇડન ન્યુક્લિયર મિસાઇલ એ પુતિનના હથિયારોની એક એવી જોડી છે જે સમગ્ર દુનિયામાં જીવનનું નામો નિશાન મિટાવી શકે છે. રશિયાની બેલગરદ વિશ્વની સૌથી લાંબી સબમરીન છે. બેલગરદ સબમરીનની લંબાઈ 608 ફૂટ છે. વિશ્વમાં આટલી લાંબી સબમરીન કોઈ અન્ય દેશ પાસે નથી. અમેરિકા પાસે જે લાંબી સબમરીન છે તે 569 ફૂટ લાંબી છે. બેલગરદ સબમરીન 30,000 ટન વજનની છે અને તે પણ પોસાઇડન મિસાઇલ પરમાણુ વોરહેડથી લેસ છે. કહેવાય છે કે રશિયાએ બેલગરદ સબમરીનને આટલી વધારે લાંબી એટલા માટે બનાવી છે કે તેની અંદર પોસાઇડન મિસાઇલ ફિટ થઈ શકે. એ જ કારણ છે કે દુનિયા તેને બે બ્રહ્માસ્ત્ર એક સાથે આવ્યા હોવાની વાત કરી રહી છે. પોસાઇડન ન્યુક્લિયર મિસાઇલ પુતિનના એ 6 સુપર વેપન પૈકી એક છે જેને દુનિયા બ્રહ્માસ્ત્ર માને છે. રશિયન મીડિયા તે દાવો કરે છે કે પોસાઇડન મિસાઇલ જાપાનના હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બથી પણ વધુ શક્તિશાળી છે. રશિયાની આ નવી પોસાઇડન મિસાઇલ પર 100 મેગાટન ક્ષમતાનું વોરહેડ લગાવી શકાય છે જે સમુદ્રમાં 1600 ફૂટ ઊંચા વિશાળ મોજા સાથે સુનામી ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે પોસાઇડન મિસાઇલ સમુદ્ર કિનારે વસેલા કોઈ પણ શહેરને નકશામાંથી મિટાવી શકે છે. રશિયાના દાવા પ્રમાણે પોસાઇડન સમુદ્રમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલવા માટે સક્ષમ છે. તે જ ગતિના કારણે તે દુશ્મનની કોઈ પણ મિસાઇલને પાછળ પાડી શકે છે. તેને પરમાણુ સબમરીન પરથી લોન્ચ કરી શકાય છે. આ અંડરવોટર ડ્રોન સમુદ્રમાં 1 કિલોમીટર અંદર સુધી જઈ શકે છે. આટલી ઊંડાઈ સુધી કોઈ અન્ય મિસાઇલ નથી જઈ શકતી. પોસાઇડન બ્લાસ્ટ થતાની સાથે જ તબાહી મચાવી શકે છે. તે વિસ્તારમાં જબરદસ્ત રેડિયેશન ફેલાવી શકે છે કે દશકાઓ સુધી ત્યાં જીવન શક્ય ના બની શકે. અમેરિકી સંસદના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ પ્રમાણે બેલગરદ સબમરીન 8 પોસાઇડન લઈ જઈ શકે છે. 1 પોસાઇડન મિસાઇલ ભારે તબાહી મચાવી શકે છે, તો 8 પોસાઇડન કેટલી હદ સુધી તબાહી મચાવી શકે છે? રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોસાઇડન મિસાઇલ પરમાણુ ઉર્જાથી ચાલે છે. ન્યુક્લિયર રિએક્ટરથી મળતી ઉર્જાને કારણે તેને રસ્તામાં રોકવી મુશ્કેલ છે. અધવચ્ચે તેને રોકવી શક્ય નથી. મતલબ કે જો સબમરીનથી પોસાઇડન મિસાઇલ હુમલા માટે નીકળે છે તો ટાર્ગેટનો વિનાશ જ કરી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નાટોએ પોતાના તમામ 30 દેશોને ઓક્ટોબરમાં ગુપ્ત રિપોર્ટ મોકલ્યો હતો જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પુતિને પોતાની 604 ફૂટ લાંબી K-329 બેલગરદ પરમાણુ સબમરીનને પોસાઇડન મિસાઇલ વાહકને તૈયાર કર્યું છે. રશિયાની આ પોસાઇડન એક અંડરવોટર ડ્રોન છે જેને સ્ટેટસ 6 નામથી ઓળખવામાં આવે છે. અમેરિકાએ તેને કેન્યન નામ આપ્યું છે. સીધા શબ્દોમાં કહીએ તો રશિયાની પોસાઇડન ન્યુક્લિયર ક્ષમતાથી લેસ અંડરવોટર ડ્રોન છે. આ ડ્રોન અને મિસાઇલનું મિશ્રણ છે જે દુનિયાની કોઈપણ ડિફેન્સ સિસ્ટમને ભેદી શકે છે. પોસાઇડન એક મોટું ન્યુક્લિયર પાવર્ડ ન્યુક્લિયર હથિયારવાળું ઓટોનોમસ એટલે કે સ્વયં સંચાલિત મિસાઇલ છે. અમેરિકા સહિત દુનિયાના કોઈપણ દેશ પાસે હાલ પોસાઇડન જેવી ટેકનોલોજીવાળું હથિયાર નથી. પોસાઇડનને દુશ્મન દેશોના નૌસેનાના અડ્ડા અને કિનારાના શહેરોને ટાર્ગેટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. રશિયાનો દાવો છે કે તે અમેરિકાના ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા શહેરોને ટાર્ગેટ કરી શકે છે. દાવો તો ત્યાં સુધી કરવામાં આવે છે કે અમેરિકાની સિક્રેટ એજન્સીએ પોતાના એ અડ્ડાઓની યાદી જાહેર કરી છે જેને રશિયાની પોસાઇડન મિસાઇલ ટાર્ગેટ કરી શકે છે. તેમાં સૌથી પહેલા હાઈ પ્રાયોરિટી પર અમેરિકાનો માલસ્ટોર્મ એરફોર્સ બેઝ, મિનોટ એરફોર્સ બેઝ, એફી વોરન એરફોર્સ બેઝ, આ સિવાય જિમ ક્રિક નેવલ રેડિયો સ્ટેશન, અમેરિકા સ્ટ્રેટેજિક મિસાઇલ પરિસર, સ્ટ્રેકટોમ એરફોર્સ બેઝ, પેન્ટગન,
વ્હાઇટમેન એરફોર્સ બેઝ, નોરાડ પીટરસન એરફોર્સ બેઝ, કિટલેન્ડ વાયુસેના બેઝ, અલ્બુકર્ક, બાક્સર્સ ડેલ અને કેક્સ નેવી અડ્ડા છે. એમાં સૌથી મોટો સવાલ એ છે કે જો પરમાણુ હુમલો થયો તો અમેરિકાના સૈન્ય અડ્ડાઓ ધરાવતા શહેરોનું શું થશે, નાટોના શહેરોનું શું થશે. શું બાઇડનના ન્યુક્લિયર ફૂટબોલમાં ખતરાનું અલાર્મ વાગવાનું છે. શું બ્રિટનમાં સુનક લાસ્ટ રિઝોર્ટ લેટર ખોલવાના છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે જો અમેરિકાના રાષ્ટ્રપતિનો ન્યુક્લિયર ફૂટબોલ વાગવા લાગે અથવા તો બ્રિટનના પ્રધાનમંત્રીને લાસ્ટ રિઝોર્ટ લેટર ખોલવો પડે તો તે પરમાણુ હુમલાનું સીધું સિગ્નલ છે. જો અમેરિકા પર પરમાણુ હુમલો જેવો ખતરો ઊભો થાય તો રાષ્ટ્રપતિના ન્યુક્લિયર ફૂટબોલમાં ખતરાનું સાયરન વાગવા લાગે છે. રશિયાના મુખ્ય પ્રચારકે પોસાઇડનથી હુમલો કરી બ્રિટનને સમુદ્રમાં ડૂબાડી દેવાની ધમકી આપી છે. ધમકીમાં કહેવાયું છે કે પોસાઇડન 1600 ફૂટના રેડિયો એક્ટિવ મોજા ઉત્પન્ન કરશે અને યુક્રેનને નકશામાંથી મિટાવી દેશે. બ્રિટનના નામે આ ખતરનાક સંદેશ કોઈ અન્યાય નહીં પરંતુ તે વ્યક્તિએ આપ્યો છે જેને પશ્ચિમી દેશ પુતિનના પ્રોપેગેન્ડાનું મશીન માને છે અને તેનું નામ છે દિમિત્રી કિસલીવ. બ્રિટનના નામે દિમિત્રી કિસલીવની આ નવી ધમકીની સાથે સાથે ટીવી ચેનલ પર આ સંભવિત હુમલાનો વિડીયોના માધ્યમથી બતાવવામાં આવ્યો છે. રશિયાની સરકારી ન્યૂઝ ચેનલ પર બતાવવામાં આવ્યું છે કે જો પુતિનની સેના ઇચ્છે તો તે બ્રિટનને સમુદ્રમાં ડૂબાડી શકે છે. રશિયાના ટીવી શોના માધ્યમથી ધમકી આપવાનું કામ યુક્રેન યુદ્ધની શરૂઆતથી ચાલી રહ્યું છે. રશિયાના ટીવી ચેનલ પર ચાલેલા આ બીજા કાર્યક્રમને જુઓ. આ શોના માધ્યમથી બ્રિટનને સમુદ્રના પેટાળમાં ડૂબાડી દેવાની ધમકી આપવામાં આવી. આ શોના માધ્યમથી પુતિનને આગ્રહ કરવામાં આવ્યો છે કે બ્રિટન પર રશિયાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલ હુમલા કરી દુનિયાના નકશામાંથી મિટાવી દેવું જોઈએ. સમુદ્રના રસ્તે બ્રિટનમાં રેડિયો એક્ટિવ સુનામી લાવવાની જીવલેણ ધમકી આપવામાં આવી છે. એક એવી સુનામી જેનાથી સમગ્ર બ્રિટન સમુદ્રના પેટાળમાં સમાઈ જાય. હવે પરમાણુ મિસાઇલનો પહેલો સેટ તૈયાર થઈ ગયા બાદ રશિયાનું રક્ષા મંત્રાલય તો હાલ ચૂપ છે, પરંતુ રશિયન મીડિયાનું ખતરનાક પ્રસારણ સતત ચાલી રહ્યું છે. એક તરફ પુતિન દ્વિનરિયામાં વિનાશકારી રેડિયો એક્ટિવ સુનામીનો પ્લાન તૈયાર કરી ધમકી આપી રહ્યા છે અને બીજી તરફ આકાશમાંથી પણ યુક્રેનને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે. પુતિનના શક્તિશાળી પરમાણુ બોમ્બર TU-160 આર્કટિક મહાસાગર પર યુદ્ધાભ્યાસ કર્યો, જે પુતિનના પરમાણુ પ્લાનનો સંકેત આપે છે. આ તસવીરો પુતિનના પરમાણુ પ્લાનનો પર્દાફાશ કરી રહી છે. આ તસવીરો યુરોપમાં પરમાણુ હુમલાની આશંકા વ્યક્ત કરી રહી છે. આ તસવીરોથી પુતિનની સેના પરમાણુ સિગ્નલનો સંકેત આપી રહી છે. આ તસવીરો મહાયુદ્ધ તરફ ઇશારો કરી રહી છે. આકાશમાં ગર્જના કરતું આ પરમાણુ બોમ્બર જેલેન્સ્કીની ઊંઘ ઉડાવી દેશે. પરમાણુ બોમ્બર હવામાં ચક્કર લગાવી રહ્યું હતું અને તેના પાયલટની નજર પુતિનની આંગળીના ઇશારા પર છે. પુતિનનો એક સંકેત યુરોપમાં તબાહી લાવી શકે છે. આ વિડીયોને રશિયાના રક્ષા મંત્રાલયે શેર કર્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રણનીતિ બોમ્બર વિમાન આર્કટિક મહાસાગર ઉપર ઉડાન ભરી
लगभग 10 कलाक सुधी रशियानु आ घातक बॉम्बर TU-160 आकाश में चक्कर लगावतु रह्यु। युद्ध जीतवा माटे पुतिन हवे वधारे राह जोवा नथी मांगता, तेमनी आ नवी वॉर्निंग तेनो ज संकेत छे। पुतिननी एक एक चाल ने ध्यानथी समझो, जे आवनारा समय में मोटी तबाहीनु सिग्नल आपी रही छे। संकेत नंबर एक, निप्रो में रशियानी सेनानो X-22 मिसाइल थी हुमलो। संकेत नंबर बे, पुतिनना पूर्व सैन्य अधिकारी नी यूक्रेन में तबाही मचावानी धमकी। संकेत नंबर त्रण, पुतिनना घातक बॉम्बर नी आर्कटिक महासागर पर कलाकों सुधी परमाणु हुमलानो अभ्यास। पुतिननो इरादो वधारे विस्फोटक छे, ते हवे माफ करवानी नहीं परंतु वधारे घातक हुमलो करवानु विचारी रह्या छे। त्यारे पुतिन नवा हथियारों प्रदर्शन करी रहा छे अने जेलेंस्की ने डरावानो प्रयास करी रहा छे। TU-160 पुतिननु घातक बॉम्बर छे, एवु बॉम्बर जे यूरोप अने अमेरिकानु सारी रीते जाणकार छे, केम के तेने आवाज टार्गेट पर परमाणु हुमलो करवा माटे तैयार करायु छे। TU-160 दुनियानु सौथी मोटू न्यूक्लियर बॉम्बर छे, जे अवाज थी पण तेज गति थी उड़े छे। TU-160 नी टॉप स्पीड 2220 किलोमीटर प्रति कलाक नी छे। आ विमान 40,000 किलो बॉम्ब अने मिसाइल लईने उड़ान भरवामां सक्षम छे। रशिया पासे आवा 17 थी वधारे बॉम्बर, हवे तेनी संख्या 25 थी वधारे करवानी तैयारी। आ वात तो थई आकाशमां तबाही मचाववानी, हवे जमीन पर विनाश करनार घातक टैंक ने पण जोई लो। आ वीडियो ने रशियन सेनाए तैयार कर्यो छे, ज्यां रशियाना घातक टैंक यूक्रेन पर केर वरसावता नजरे पड़ी रह्या छे। आ वीडियो में दावो करवामां आवी रह्यो छे के रशियानी सेनाए यूक्रेनना सैन्य अड्डाओने निशान बनाव्या छे अने विस्फोटकना गोडाउन ने खाक करी नाख्यु छे। रशियाना कहेवा प्रमाणे मारिका विस्तारमां आ हुमलो करवामां आव्यो हतो। आकाशमां बॉम्बरना आटाफेरा मतलब के परमाणु हुमलानी तैयारी અને જમીન પર ટેન્કથી હુમલો, રશિયાની સેના યુક્રેનને જમીનથી લઈ આકાશ સુધી ઘેરી રહી છે અને જેલેન્સ્કીનું ટેન્શન વધારી રહ્યા છે। તો રશિયા અને યુક્રેન યુદ્ધનો કોઈ અંત નથી દેખાતો। આ યુદ્ધમાં એક પછી એક ઘાતક હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે। રશિયા યુદ્ધ પહેલા પોતાના ટેન્ક પાવર પર અભિમાન કરતું હતું, પણ યુક્રેને યુદ્ધમાં તેના ટેન્ક પાવરને ચકનાચૂર કરી નાખ્યો। હવે યુક્રેન પણ જર્મની અને બ્રિટન પાસે ટેન્કની માંગણી કરી રહ્યું છે, એટલે કે હવે ટેન્કોની ટક્કર જોવા મળશે। હવે આ ટેન્ક જેલેન્સ્કીને મળી શકે છે, બહુ ચપળ, બહુ ઘાતક હુમલો એવો કે ટાર્ગેટને હલવાની પણ તક ન મળે। આ બ્રિટનની ચેલેન્જર ટેન્ક છે, જે જેલેન્સ્કીની ડિમાન્ડ લિસ્ટમાં એટલી ઉપર છે કે બ્રિટને લગભગ તેના પર મહોર મારી દીધી છે। ટેન્કને લઈ જેલેન્સ્કીની ડિમાન્ડ એવી છે, તે પછી બ્રિટન હોય કે જર્મની, નાટોને લઈ જેલેન્સ્કીની ટેન્કવાળી જરૂરિયાત વધવા લાગી છે। આ જ કારણ છે કે જેલેન્સ્કી હવે 10-20 નહીં પણ પૂરી 300 ટેન્ક ઈચ્છે છે। જેલેન્સ્કી ઈચ્છે છે કે રશિયા સાથે લડવા માટે નાટો તેમને 300 ટેન્કની ડિલિવરી જલ્દીમાં જલ્દી કરે। હવે જેલેન્સ્કીની ડિમાન્ડ લિસ્ટમાં કઈ કઈ ટેન્ક છે તે બહુ ધ્યાનથી જુઓ, કેમ કે ડોનબાસનો મોરચો માત્ર ટેન્કથી જ જીતી શકાય તેમ છે। એટલું જ નહીં, જેલેન્સ્કીએ બે ટેન્કો પર પોતાની નજર દોડાવી છે। પહેલી છે બ્રિટનની ચેલેન્જર ટેન્ક, બીજી છે જર્મનીની લેપર્ડ ટેન્ક। જો આ બંને ટેન્કો યુક્રેન આવી તો તેની ટક્કર રશિયાની બે સૌથી ખાસ ટેન્ક સાથે થશે। એક છે રશિયાની T-72B3 ટેન્ક, જે T-72નું આધુનિક વર્ઝન છે। બીજી છે T-90, જે રશિયાની ઓન ગ્રાઉન્ડ સૌથી ખતરનાક ટેન્ક માનવામાં આવે છે।
યુક્રેનમાં ટેન્ક યુદ્ધને લઈ ઝેલેન્સ્કીના હોંસલા કેમ બુલંદ છે તે સમજવાની જરૂર છે. કેમ કે ઝેલેન્સ્કીને નાટો તરફથી જે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલની સપ્લાય કરવામાં આવી છે તેને યુક્રેનમાં બહુ સારા પરિણામ આપ્યા છે. યુક્રેને આ યુદ્ધમાં રશિયાની ટેન્કોને બહુ જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. પુતિનને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે આખરે તેમના ટેન્ક પાવરને ઝેલેન્સ્કી કેવી રીતે પૂરો કરી રહ્યા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં રશિયાની 3,000થી વધુ ટેન્ક બરબાદ કરવામાં આવી છે. આંકડા જોઈને નાટો એટલું ખુશ થયું છે કે અમેરિકાથી લઈ બ્રિટન અને ફ્રાન્સથી લઈ જર્મની બધાને લાગ્યું કે હવે તો રશિયાના ટેન્ક પાવરને પડકારી શકાય તેમ છે. આ જ કારણ છે કે આ દેશોએ યુક્રેન માટે પોતાની બખ્તરવાળી પાવરના દરવાજા ખોલી નાખ્યા છે. જો કે યુક્રેનને કઈ કઈ ટેન્ક આપવામાં આવશે તેને લઈને કોઈ મોટો ફાઇનલ નિર્ણય નથી લેવામાં આવ્યો, પણ ઝેલેન્સ્કીને આશા છે કે બે દેશો તરફથી તેમને ટેન્ક સપ્લાય થઈ શકે છે, જેમાં પહેલી છે બ્રિટનની ચેલેન્જર ટેન્ક અને બીજી છે જર્મનીની લેપર્ડ ટેન્ક. આ બંને નાટોની બહુ ખતરનાક ટેન્ક માનવામાં આવે છે. Маю сумнівів, що Україна отримає німецькі танки Леопард. Ба більше, я думаю, що і німецький уряд десь глибоко в душі розуміє, що це рішення буде ухвалене і танки будуть перед. પણ સૌથી મોટી મુશ્કેલી પ્રોડક્શન લાઇનની છે, એટલે બ્રિટન પાસે એટલી બધી ટેન્કો નથી કે તે મોટી સંખ્યામાં યુક્રેનને ચેલેન્જર ટેન્ક સપ્લાય કરી શકે. 2.5 વર્ષ પહેલા બ્રિટને પોતાની ચેલેન્જર 2 ટેન્કના પૂરા કાફલાને ભંગારમાં ફેરવવાના નિર્ણય અંગે વિચાર્યું હતું, કેમ કે તેમાં કેટલીય ટેન્કો જૂની થઈ ગઈ હતી. પણ પછી બ્રિટને પોતાની 250 ટેન્કોમાંથી 150 ટેન્કો આધુનિક કરવાનો નિર્ણય લીધો છે, જેથી ટેન્ક પાવરને જરૂરિયાત મુજબ મેઇન્ટેન કરી શકાય. આ જ મુશ્કેલી જર્મની અને તેની લેપર્ડ ટેન્ક સાથે છે. આખા યુરોપમાં 13 દેશો પાસે લગભગ 2,000 લેપર્ડ ટેન્ક છે, જે જર્મની તરફથી તૈનાત કરવામાં આવી છે, તો તેને વેચવામાં આવી છે. હવે આ દેશોની ટુકડીઓમાંથી જો કેટલીક ટેન્ક સપ્લાય કરવામાં આવે તો યુક્રેનની જરૂરિયાત પૂરી કરી શકાય તેમ છે. Unsere Panzerlieferung der Marder Panzer, um der Ukraine zu ermöglichen, Menschen befreien zu können. Und wir werden diesen Prozess mit unseren Partnern stetig weiter evaluieren und fortsetzen. Und ich bin heute genau hier, um selber vor Ort ein bisschen einen Eindruck davon zu bekommen, wie wichtig die militärische Unterstützung, die humanitäre Hilfe ist, damit Menschen auch hier in der Ukraine, überall im Land, wieder in Frieden leben können. હવે સવાલ એ છે કે આવા હથિયારોની મદદથી યુક્રેન રશિયાના ટેન્ક પાવર પર બહુ મજબૂતીથી વાર કરી શકશે. તે માટે તમારે યુદ્ધમાં અત્યાર સુધી મળેલા રશિયાના ટેન્ક રિપોર્ટને જરૂર જોવો જોઈએ અને ટેન્કવાળી તાકાતને પણ સમજવી જોઈએ. કોઈ પણ યુદ્ધમાં ટેન્ક સૌથી સુરક્ષિત અને સૌથી શક્તિશાળી મશીન માનવામાં આવે છે, પણ યુક્રેન યુદ્ધમાં રશિયાનો અનુભવ સારો નથી. જે ટેન્કને રશિયાએ મોસ્કોમાં વિક્ટરી પરેડમાં બહુ શાંતિથી ઉતારી, જે ટેન્કને પુતિને રશિયાની બખ્તરબંધ તાકાતની નાયક ગણાવી, જે ટેન્કને રશિયાએ યુક્રેનમાં તે આશા સાથે ઉતારી કે તે ઝેલેન્સ્કીની સેનાને કચડી નાખશે, તે ટેન્ક આ યુદ્ધમાં બહુ સસ્તામાં બરબાદ થઈ રહી છે. યુક્રેનની સેના પુતિનની નવી ટેન્કને કેવી રીતે તબાહ કરી રહી છે તે તસવીરો જુઓ. આ વિડીયો એ યુક્રેનના વોર ઝોનથી લઈ મોસ્કોના સંરક્ષણ મંત્રાલય સુધી ભૂકંપ લાવી દીધો છે. આ યુક્રેનના ખાર્કિવનો વિડીયો છે, જ્યાં રશિયાની T-90M ટેન્કોને યુક્રેનની સેનાએ એક રોકેટ લોન્ચરથી ઉડાવી દીધી. હવે જુઓ આ ટેન્કની સ્થિતિ. કોઈ પણ ટેન્ક કમાન્ડરને જે ટેન્કની તાકાતને બહુ સારી રીતે સમજી શકે છે તેને T-90M ટેન્કની આ સ્થિતિ જોઈને બહુ અફસોસ થઈ રહ્યો હશે. આ ટેન્કને કેવી રીતે નિશાન બનાવવામાં આવી, કેવી રીતે ભંગારમાં ફેરવાઈ ગઈ તેની આખી કહાની બતાવીશું, પણ તેનું સૌથી ચોંકાવનારું સત્ય જોઈ લો, જેને આખી વોર ઇકોનોમિક્સને કેળાની છાલની જેમ ઉતારીને સામે રાખી દીધી છે. રશિયાની આ ટેન્ક T-90નું સૌથી આધુનિક વર્ઝન છે, જેની કિંમત 40 કરોડ હતી. યુક્રેને તેને દારૂગોળાથી તબાહ કરી દીધી, જેની કિંમત છે 1 લાખ રૂપિયા. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.